નમસ્કાર દોસ્તો હું અનુપ સુર બોલું છું આપણે આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર બે બહુપદીઓ ને બે પોઈન્ટ ત્રણની એક્સરસાઇઝ ગણીશું પણ એ પહેલા આપણે ભાગ પ્રવૃત્તિ ડિવિઝન એલ્ગોદમ સમજીશું પીઓફેક્સ એક બહુપદી છે ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ ઇન્ટુ જીઓફક્સ પ્લસ આરઓફ એક્સ આને કહેવાય છે યુક્લુડ ડિવિઝન અલ્ગોરિધમ પી ઓફ એક્સ જે છે બહુપતિ જે છે એને આપણે ભાજ્ય ગણીએ છીએ ઇંગ્લિશમાં એને ડિવિડન્ડ કહીએ છીએ ક્યુ એક્સ એને વાગફળ કહીએ છીએ ઇંગ્લિશમાં એને આપણે ક્વેશન્ટ કહીએ છીએ જીઓફેક્સ એને આપણે ઇંગ્લિશમાં ડિવિઝર કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે ભાજક કહીએ છીએ આર ઓફેક્સ એને આપણે ઇંગ્લિશમાં રિમેન્ડર કહીએ છીએ અને ગુજરાતીમાં શેષ કહીએ છીએ જે ભાગ પ્રવર્ધિ જે યુક્વિડની છે એમાં જે ડિગ્રી ઓફ આર એક્સ ઇઝ લેસ ધર્ન ડિગ્રી ઓફ જીઓફ એક્સ મિન્સ સેસની જે ઘાતાંક હોય એ ભાજકની ઘાતંકથી હંમેશા ઓછી હોય શેષની ઘાતાંક ભાજકની ઘાતાંક કરતા ઓછી હોય અને આપણે આમાં આ રીતે પોલીનોમીલ ચકાસી શકીએ છીએ પીઓફે ડિવિડન્ડ જો આપણે ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરીએ અને એમાં શેષ ઉમેરી દઈએ ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરી એમાં આપણે શેષ ઉમેરીએ તો આપણને ભાજ્ય મળી જાય છે જે આપણે બહુપદી જે છે બરાબર છે તો આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે દાખલાઓમાં હવે આપણે દાખલા જોઈએ અહીં આપણે જોઈશું કે જીઓફેક્સ એટલે ડિવિઝર ભાજક પીઓફેક્સ ડિવિડન્ડ એટલે ભાજ્ય ક્યુઓફેક્સ ક્વેશન્ટ એટલે ભાગફળ આર ઓફેક્સ રિમાઇન્ડર એટલે આપણે પીઓફેક્સમાં જીઓફેક્સનો ભાગ આપવાનું રહેશે અને આપણે ભાગફળ અને શેસ શોધવાનું રહેશે હવે દાખલા જોઈએ આપણે તો દાખલા આપેલું છે પીઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ ટી ફોર

માઇનસ નાઇન્ટી માઇનસ ટ્વેલ્વ જીઓફ ટી ઇજકલ માઇનસ થ્રી એટલે પીઓફ ટીમાં જીઓફ ટીનો ભાગ આપવાનો છે તો આપણે અહીં દાખલામાં જોઈએ આ પીઓફ ટી આપેલું છે ટુ ટી રી ટુ ટી રીસ ટુ ફોર પ્લસ થ્રી ટી ક્યુ માઇનસ ટુ ટી સ્ક્ર માઇનસ નાઇન્ટી માઇનસ ટ્વેલ્વ ભાગાકાર કોનો આપવાનો છે ટી સ્ક્વેર માઇનસ થ્રીનો હવે ભાગાકાર આપવા માટે આપણે શું કરીશું કે જે આ બહુપદી આપેલી છે એનો જે પહેલો પદ છે પહેલો પદ કયો છે ટુ ટી રિસ્ટુ ફોર તો આ પહેલો પદ છે ભાગ એટલે જે જીઓફેક્સ છે એનો પહેલો પદ એટલે શું છે ટી સ્કેર એનો એમાં ભાગ આપવાનો ટુ ટી ટુ ફોર ટી સ્કેર તો ટી સ્કેર ટી કેન્સલ તો શું મળ્યું છે ટુ ટી જે મળ્યું છે એને આપણે ક્યાં મૂકવાનું ક્વેસેન્ટમાં મૂકવાનું ક્યાં મૂકવાનું ક્વેશન્ટમાં આપણે એને મૂકવાનું પછી એને જીઓફેક્સ સાથે ગુણાકાર કરવાનો ટુ ટી સ્કેર ટી સ્કેર બી ગેટ ટુ પછી ટુ ટી સ્કેટલા થાય છે માઇનસ છ ટી સ્ક્ પણ આપણે જો ટી ક્યુબ વાળો પદ નથી તો ટી ક્યુબ વાળો પદ નથી તો આપણે અહીંયા જગ્યા ખાલી રાખવાની આપણે અહીંયા જગ્યા ખાલી રાખવાની આપણે અહીંયા કંઈ લખવાનું નથી તો આપણે જે જો જેટલી ઘાત હોય એ ઘાતની નીચે એટલે ઘાતવાળા પદો જ લખવાના ચાર ઘાત છે તો ચાર ઘાત નીચે ચાર ઘાતવાળા ત્રણ ઘાત હોય તો નહીં ત્રણ વાળો મળતું હોય તો લખવાનું નહીં તો એ જગ્યા ખાલી રાખવાની હવે ટુ ટુ સ્ક્વેર છે તો વાળો મળે છે એટલે આપણે અહીંયા મૂક્યું છે હવે આમાં આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ લોપની રીતમાં શું હોય છે કે ચીન બદલાઈ જાય છે પ્લસ હોય છે માઇનસ અને માઇનસ હોય છે તો પ્લસ થઈ જાય છે તો અહીં ચીન જોઈએ આ ટુ ટી ટુ ફોર પ્લસ છે તો અહીંયા શું થઈ જશે માઇનસ થઈ ગયું આ માઇનસ સિક્સટી આ માઇનસ છે એટલે આ પ્લસ થઈ ગયું હવે ટુ ટી ઇસ ટુ ફોર માઇનસ ટુ ટી ઇસ ટુ ફોર કેન્સલ થ્રી ક્યુબ હતો એ નીચે આવી ગયું અને સિક્સ જે છે એ પ્લસ થઈ ગયું એટલે માઇનસ ટી પ્લસ સિક્સટી એટલે શું મળશે પ્લસ ફોર્ટી માઇનસ નાઇન્ટી આપણે નીચે લીધું હવે આ નીચે જે પોલિનોમિયન મળ્યું એમાં જે પહેલો પદ છે શું છે થ્રી ક્યુબ ક્યુબ મૂક્યું બરાબર છે હવે જે જીઓફેક્સ છે એનો પહેલો પદ કયો છે

चिन्हनो लोपनी पद्धति चिन्हों बदलाई जैसे प्लस एट माइनस माइनस छटे प्लस तो थ्री टी क्यू माइनस थ्री टी क्यूब केसल फोर्टी स्क्वेर आप नीचे लीधा माइनस नाइंटी प्लस नाइंटी केन्सल थी गया फोर्टी स्क्र माइनस ट्वेल्व अपने नीचे लीधा आम पहले पद क्यों फोर्टी स्क्वेर लीध जीओ एक्स ना पहले पद शू है टी स्क्वेर टी स्क्र केसल फोर मोर आप क्यू एफ एक्स में आ शू ક્યુ ઓફેક્સ છે ક્યુ ઓફેક્સમાં મૂક્યું બરાબર છે તો ફોર્ટી સ્કેર માઇનસ ટ્વેલ્વ ચિહ્નો બદલાઈ ગયા માઇનસ પ્લસ એટલે ફોર ટી માઇનસ ફોરટી સ્ક્વેર કેન્સલ માઇનસ બાર પ્લસ બાર એટલે કેન્સલ એટલે રિમાઇન્ડર શું મળ્યું આપણને શેષ શેષ આપણને જીરો મળ્યું આર્ય ઓફેક્સ એટલે શેષ શેષ આપણને શું મળ્યું જીરો મળ્યું હવે આપણે બીજા દાખલા જોઈશું આમાં બરાબર છે સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો બહુ સહેલું છે આવડી જ જશે બરાબર છે કોઈ પણ રીતની ચિંતા કરવાની જરૂર નથી જો આમાં જો જે બહુપદી આપેલી છે પીઓફેક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન ઇઝ ટુ એક્સ પ્લસ ટુ એટલે આપણે શું કરવાનું છે આ બહુપદીમાં જીઓફેક્સનો ભાગાકાર આપવાનો છે તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ

આપણે અહીંયા શું છે એક્સ માઇનસ એક્સ અહીંયા શું છે એક્સ માઇનસ એક્સ અપોન એક્સ એટલે માઇનસ પણ મળ્યા ક્યુ ઓફ એક્સમાં માઇનસ પણ મૂક્યા એટલે માઇનસ એક્સ અને માઇનસ ટુ ચિહ્નો બદલાઈ ગયા માઇનસ હતો એટલે પ્લસ માઇનસ એટલે પ્લસ માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ પ્લસ વન અને પ્લસ ટુ એટલે થ્રી તો આના શેસ કેટલા મળ્યા આપણને આના શેસ આપણને મળ્યા ત્રણ હવે બીજો દાખલો આપણે જોઈએ

તો આમાં પહેલો પદ કયો છે 3x^3 પહેલો પદ શું કયો છે 3x^3 3x^3 નો કોનો ભાગાકાર કર્યો g(x) નો પહેલા પદ નો એટલે x^2 નો તો x^2 અને x^2 કેન્સલ તો શું મળશે 3x 3x આપણે q(x) માં મૂક્યું 3x નો આને વાળો ગુણાકાર કરો 3 x * x^2 તો 3x^3 3x * 3x 2x તો શું મળશે 6x^2 3x * 1 એટલે 3x મળ્યા चिन्हो बदलाई गया 33 प्लस छ એટલે 33 માઈનસ થઈ ગયા 3x³ - 3x³ કેન્સલ x² - 56x² કેન્સલ તો કેટલા વધ્યા -5x² x² માંથી -6x² બાદ બાકી થશે એટલે -5x² મળ્યા 2x માંથી -3x² એટલે -x મળ્યા +5 અહીંયા જો -5x² / x² આપણે મૂક્યા -5² આપ ઉપદિના છે x² અહીના છે

એની જે ઘાત જે છે એને જીઓફેક્સ કરતાં ઓછી છે અહીં જો તમે આર ની ઘાત જે છે જીઓફેક્સ કરતાં ઓછી છે એટલે આપણે અહીં દાખલા ગણવાનું બંધ કરી દેવાનું આપણે કન્ડિશન હતી ને આમાં બરાબર છે હવે બીજો દાખલા આપણે જોઈએ આમાં હા જો પીઓફેક્સ ઇક્વલ ટુ એક્સ ઇઝ ટુ ફોર માઇનસ એક્સ પ્લસ સિક્સ હવે જો આમાં એક્સની ચાર ઘાત આપેલી છે પછી ઘાતો નથી આપેલી સીધી પછી માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ એક જ ઘાત આપેલી છે તો આને આપણે પહેલાં ગોઠવણી કરી દઈએ જો કોઈ ઘાત ના આપેલી હોય તો એના સહગુણક આપણે જીરો લઈને એને આપણે કોઈ પણ ઘાત ફોર્મમાં લખી શકીએ છીએ એટલે પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઇસ ટુ ફોર પ્લસ જીરો એક્સ ક્યુ પ્લસ જીરો એક્સ સ્કવેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ આ બાજુ આપણે જોઈએ જીરોફ એક્સ શું આપેલું છે ટુ માઇનસ એક્સ સ્ક્વેર તો આપણે જે એક્સસ્ક્વેરવાળી ઘાત જે છે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ જે સૌથી વધારે ઘાત હોય પહેલાં લખાય એક્સની તો માઇનસ એક્સ પ્લસ ટુ લખીએ છીએ બરાબર છે તો અહીંયા આપણે દાખલામાં જોઈએ કે પેલો આપેલું છે એક્સ ઇસ ટુ ફોર પ્લસ જીરો એક્સ પ્લસ જીરો એક્સ માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ માઇનસ પ્લસ ટુ તો એક્સ ઇસ્ટુ ફોર ફોર જે છે એ પી ઓફ એક્સનું છે અને આ શું છે જી ઓફ એક્સનું માઇનસ એક્સ સ્કવેર તો એક્સ સ્કવેર એક્સસ્કવેર કેન્સલ થયું માઇનસ એક્સ સ્કેર એને આપણે ક્યુ ઓફ એક્સમાં મૂક્યું માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ માઇનસ એક્સ સ્કવેર એટલે માઇનસ માઇનસ પ્લસ એક્સ ઇસ ટુ ફોર માઇનસ એક્સ સ્કેર પ્લસ ટુ એટલે માઇનસ ટુ એક્સ સ્કેર અહીં એક્સ ક્યુ વાળું પદ ખાલી રહેશે એટલે પ્લસ માઇનસ કેન્સલ અહીં શું મળશે ટુ એક્સ સ્કેર પ્લસ થઈ ગયા ટુ એક્સ સ્કેર માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ 2x2 अपॉन -x2 तो x2 x2 कैंसिल એટલે -2 મળ્યા -2 * -2x2 એટલે +2x2 -2 * 2 એટલે -2 * 2 એટલે શું મળશે -4 મળી ગયા તો +- कैंसिल -5x નીચે उतर્યા એટલે y + થઈ ગયા એટલે 10 થઈ ગયા અહીંયા જો તમે r(x) < 0(x) આ જે r(x) ની જે x ની घात જે છે g(x) ની ઘાત કરતા ઓ ચીજ અહી બે ઘાત છે અહી એક ઘાત છે એટલે આગળ દાખલો ગણાશે નહીં બરાબર છે તો આ રીતના દાખલા છે હવે એક બીજો આપણે દાખલો જોઈ લઈએ અહી ધ્યાન આપો p(x) = x³ - 3x² + 5x - 3 g(x) = x² - 2 તો આ જે બહુપદી આપેલી છે પી ઓફ એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઇવ એક્સ માઇનસ થ્રી તો એક્સ અપોન એક્સ સ્ક્વેર આ લીધું આપણે પી ઓફ એક્સમાંથી આ લીધું પ્રલોપ જ જે બંને પદોમાં જે સૌથી વધારે ઘાત હોય એનો આપણે બહાકાર કરીએ છીએ અને જે મળીએ છે એને આપણે ક્યુ ઓફ મૂકીએ છીએ પછી ક્યુ ઓફ એક્સને સાથે ગુણીએ છીએ તો આ એક્સ મળ્યો એક્સ એક્સ

-3 -2 એટલે -9 અહીંયા rx જે છે gx કરતા નાનો છે આની જો 7x ની घात જે છે x² કરતા ઓછી છે એટલે ડિગ્રી ઓફ rx ઇ લેસ ધન ડિગ્રી ઓફ gx હોય તો એટલે દાખલા ત્યાં પૂરો થઈ જશે હવે આપણે બીજો એક દાખલો જોઈએ p(x) = x⁴ - 3x² + 4x + 5 આપેલું છે g(x) = x² + 1 માઇનસ એક્સ આપેલો છે એટલે જે ઘાત આપેલી નહીં એનો આપણે સહગુણક 0 લઈને આપણે એના સાથે ઘાત મૂકી શકીએ છીએ તો એ અહીં એક્સ નથી આપેલું તો એક્સ ક્યુબનો સહગુણક શું લઈ લેવાનું જીરો લઈ લેવાનું તો ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ સોરી એક્સ ઇસ ટુ ફોર પ્લસ જીરો માઇનસ થ્રી એક્સ પ્લસ ફોર એક્સ પ્લસ આપણે ઘાતોના ચડતા ક્રમમાં ગોઠવાના સૌથી પહેલા સૌથી વધારે ઘાત પછી એનાthioછી પછી એનાthioછી ચોથિ વેધારે ઘાત x² એનાthioછી -x પછી અચળ પદ +1 હવે p(x) માં g(x) નો ભાગાકાર કરવાનો x⁴ 0 + 0x³ - 3x² + 4x + 5 તો અહી જો આનો પહેલો પદ x⁴ આનો પહેલો પદ x² એટલે ભાગાકાર કર્યા x⁴ / x² એટલે આપણને શું મળ્યું x² તો x² આપણે ક્યાં મૂક્યા આ q(x) છે અહીંયા આપણે q(x) અહી સાઈડમાં મૂકી દીધું છે બરાબર છે તો x² * x² x⁴ x² * -x તો -x³ x² * 1 તો +x² +- કેન્સલ - એટલે + થઈ ગયા + એટલે - થઈ ગયા તો x³ હવે 3x² - એટલે -x² તો -4x² + 4x અહી પહેલો પદ શું છે x³ અહી શું છે x² તો x³ / x² તો આપણને શું મળ્યું x तो एक्स आपने क्या मुक्यू क्वेश्चन में मूक्य क्यू एफ एक्स में मूकू तो एक्स इंटू एक्स स्क्र एक्स क्यूब एक्स इंटू एक्स माइनस एक्स माइनस एक्स स्क्वेर एक्स इंटू वन तो प्लस एक्स प्लस माइनस केन्सल आ प्लस थी गये माइनस चार एक्स स्क्र प्लस एक्स स्क्र तो माइनस त्रक्स स्क्र चार एक्स माइनस एक्स एट प्लस त्रा एक्स અને પેલે 5 આપણે નીચે લીધા છે અહીં પેલો પદ કયો છે -3x2 અહીં પદ કયો છે x2 તો x2 કેન્સલ એટલે -3 મોળ્યા -3 આપણે અહીંયા q(x) માં મૂક્યા છે આ મૂક્યા છે -3 * x2 તો -3x2 -3 * -x તો +3x -3 * 1 તો -3 મૂક્યા -+ કેન્સલ +- કેન્સલ અને પાંચ મળી ગયું તો આ રીતના આપણા ઘણા બધા દાખલા છે આ તો આપણે ગણ્યા છે બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું હવે આમાં જે દાખલાઓ બાકી છે બે પોઈન્ટ ત્રણમાં માં અને બીજા હું વધારાના દાખલા ગણાવીશું જો આમાં કઈ નથી જે પોલીનોમિયલ હોય પીઓપેક્ષ એને જીઓપેક્સ વડે ભાગાકાર કરવાનો અને જે વધારે ઘાત હોય એટલે પહેલો પદ જીઓ ઘાત હોય એટલે પહેલો પદ આપણે એને ગોઠવણી કરીએ ઘાત પ્રમાણે સૌથી વધારે ઘાત હોય એને પહેલો પદ મૂકીએ પછી એનાથી ઓછી હોય અને વીજ હોય એનાથી ઓછી હોય ત્રીજો આ રીતે પદ ગોઠવણી કરીએ છે એટલે બંને બંને પહેલા પદનો ભાગાકાર કરવાનું જે મળે એને આપણે ક્યુ ઓફેક્સ ક્વેશન પણ મૂકવાનું અને એને આપણે પછી જીઓફેક્સ સાથે ગુણાકાર કરવાનો પછી મૂકીને લોપની રીત કરીને આપણે આ દાખલાઓ ગણવાના છે જ્યાં સુધી ગણવાના છે જ્યાં સુધી શેષની ઘાત જીઓપેક્ષની ઘાત કરતાં ઓછી ના થાય જ્યારે શેષની ઘાત જીઓપેક્ષની ઘાત કરતાં ઓછી થઈ જાય ત્યારે આપણે આ દાખલા ગણવાનું બંધ કરી દેવાનું હેવ એ નાઇસ ડે થેન્ક યુ